નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાંનું સ્વાગત છે. 7 તારીખના નેત્રંગની અંદર ધારાસભ્ય એવા એમએલએ એમ કહેવાય ને કે ચૈત્ર વસાવાના સમર્થનમાં બબે રાજ્યોના મુખ્યમંત્રી એટલે કે દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી એવા ભગવત માન એ નેત્રંગની અંદર એક સભા કરવાના છે, મહારેલી કરવાના છે, મહાસભા કરવાના છે. એ સભાની આ શું તૈયારીઓ હાલે છે અને ત્યાં એ ગ્રાઉન્ડ ઉપર ઉભા રહી અને કહેવાય છે કે આપના અગ્રીમ હરોળના નેતા એવા ભાદરકા બાપુએ, કરશનદાસ ભાદરકાએ શું કહ્યું, કરશનદાસ બાપુએ શું ચેલેન્જ કરી, શું વાત કરી, આપણે જોઈએ આ વિડીયોમાં. અને આપના કરશનદાસ બાપુનો એક બુલંદ હુકાર એને જોઈએ આ વિડીયોમાં. આનંદ થાય છે કે અત્યારે હું એ ગ્રાઉન્ડ ઉપર ઉભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર, જે મેદાન ઉપર, નેત્રંગના એ મેદાન ઉપર આગામી 7/1/2024 ઇતિહાસ બનવાનો છે. આદિવાસી સમાજ ઉપર, ચૈત્ર વસાવા ભાઈ અને એના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે, જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે, આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને હણવા માટે ક્રાંતિનો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે. એટલા માટે દરેક લોકશાહીના પુજારી, તાકાત અને યુવાનોના પુજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો ભૂલાઈ ન જાય, આગામી 7/1/2024 આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે. રાષ્ટ્ર માટે મળવાનું છે, લોકશાહીના રક્ષણ માટે મળવાનું છે, બેનો ઉપર જે અન્યાય થાય છે એના માટે મળવાનું છે. ચૈત્રભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે, એક બુલંદ અવાજ ઉભો કરવા માટે, રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સોએ લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે. આ ગ્રાઉન્ડ ઉપર પૂરું વિશ્વ નોંધ લે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે. ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર બધું જ સાઈડમાં કરીને લાખોની મેદનીમાં આપણે 7 તારીખે અહીંયા મળીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય લોકશાહી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી.